नमस्कार मित्रों, जय हिंद। यूथ एजुकेशन में आप सब विद्यार्थियों हार्दिक स्वागत है। आज आप भणवाना छे धोरण 6 विषय सामाजिक विज्ञान में प्रकरण नंबर 2 आदिमानव थी स्थायी जीवन की सफर। तो आजना वीडियो लेक्चर की अंदर आप शीखवाना छे कि केटलाक आदिमानवना मानव वसाहतोना स्थलों आपने मळी आव्या छे। तो आजनो आपणो टॉपिक छे भारत में पाषाणकालीन मानव वसाहतोनो नक्शो। तो पाठ्यपुस्तकनी अंदर तमे पेज नंबर 7 ऊपर तमने आ मानव वसाहत नो नक्शो तमे जोई शको छो। अने आ नक्शानी अंदर आपने घणा बधा एवा पाषाण युगनी अंदर जे आदिमानव रहता हता एना घणा बधा स्थळो अहींया आपने नक्शामां देखाय छे। जो विडियो लेक्चरनी अंदर तमने नक्शामां बराबर न देखाता होय तो तमे पाठ्यपुस्तकनी अंदर पेज नंबर 7 मां आ नक्शो जोई शको छो। अने ए नक्शा उपरथी आपणे वात करवानी छे કે નકશા ઉપરથી આપણને જણાશે કે ભારતમાં ઘણી બધી જગ્યાએ આદિમાનવો રહેતા હશે। તમે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 7 ઉપરથી આ નકશો જોઈ શકો છો અને એના ઉપરથી આપણને ઘણી બધી જગ્યાએ આદિમાનવો રહે છે એવા આપણને પુરાવાઓ નકશા ઉપરથી મળે છે, એટલે કે આપણને જાણ થાય છે કે એટલી જગ્યાએ આદિમાનવો રહેતા હશે। તો આ નકશામાં ઘણી બધી થોડી જગ્યાઓ બતાવી છે પણ હકીકતમાં ઘણી બધી જગ્યાઓમાં તેમના વસવાટ હોવાના શું મળ્યા છે પુરાવો, એટલે કે નકશાની અંદર આપણને થોડીક જ જગ્યાઓ બતાવેલી છે પણ ઘણી બધી જગ્યાઓ છે કે જ્યાં આદિમાનવ વસવાટ કરતો હતો એને આપણને ઘણા બધા શું મળી આવ્યા છે પુરાવા। તો શરૂઆત કરીએ કે જ્યાં સારા અને મોટા પ્રમાણમાં પથ્થરો હોય, લાકડા અને પાણી મળી રહે તેવા સ્થળોએ આદિમાનવ રહેવાનું શું કરતો, પસંદ કરતો। કારણ કે સૌથી પહેલા તો એ પથ્થરો અને લાકડાને શું બનાવતો, હથિયાર। એટલે જે વિસ્તારની અંદર જ્યાં પથ્થરો અને લાકડા મોટા પ્રમાણમાં મળી રહેતા હતા, યોગ્ય પ્રમાણમાં પાણી મળી રહેતું હતું, તો તેવા સ્થળોએ આદિમાનવે રહેવાનું સૌથી વધારે પસંદ કર્યું છે। વરસાદ અને જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરવા તે પ્રાકૃતિક ગુફામાં રહેતો, તો વરસાદ આવે અથવા તો જંગલી પ્રાણીઓ પોતાના ઉપર આક્રમણ ન કરે તેના માટે બચવા માટે રક્ષણ કરવા માટે જે કેટલીક પથ્થરોની પ્રાકૃતિક ગુફાઓ હતી તે ગુફાઓમાં પણ આદિમાનવ રહેતો હતો। અને એવી ઘણી બધી ગુફાઓ આપણને મધ્ય ભારતની જે વિંધ્ય પર્વતમાળા છે એમાં આવી ઘણી બધી જગ્યાઓ આવેલી છે, એટલે કે ત્યાં આવી ઘણી બધી ગુફાઓ મળી આવી છે કે જેમાં આદિમાનવ રહેતો હતો। શા માટે? તો કે વરસાદ અને જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ મેળવવા માટે, તો કેટલીક પ્રાકૃતિક ગુફામાં પણ રહેતો તે। તો મધ્ય ભારતમાં વિંધ્ય પર્વતમાળામાં આવી ગુફાઓ આવેલી છે અને નર્મદા નદીની આસપાસના પ્રદેશોની અંદર પણ તમને આવી ઘણી બધી ગુફાઓ જોવા મળશે। ત્યારબાદ આ ખાસ યાદ રાખવાનું છે, મધ્યપ્રદેશમાં આવેલી ભીમબેટકાની ગુફા તે પણ તમને પેજ નંબર 8 ઉપર પ્રથમ, એટલે કે પેજ નંબર 8 ફેરવશો એટલે ઉપર જ તમને આ ભીમબેટકાની ગુફાનું ચિત્ર આપેલું છે। તો એ ભીમબેટકા એટલે કે મધ્યપ્રદેશમાં આવેલી એ ગુફા આદિમાનવોના વસવાટ માટેનું ઉત્તમ સ્થળ મળી આવ્યું છે, એટલે કે એ સારામાં સ્થળ એ આદિમાનવોની ગુફાનું તો એ હોય તો એ છે મધ્યપ્રદેશમાં આવેલું ભીમબેટકાની ગુફા। તેની ગુફાઓમાં આદિમાનવે દોરેલા પક્ષીઓ, હરણ, લાકડાના હથિયારો છે અથવા તો ભાલા, વૃક્ષો, માનવના લગભગ 500 જેટલા ચિત્રો પણ મળી આવ્યા છે અને જેને પ્રાકૃતિક રંગો વડે શું કરેલા છે, દોરેલા છે। તો આ ગુફાઓની અંદર રહેતો તેની મુખ્ય પ્રવૃત્તિ શું, તો એ ગુફાઓમાં પેઇન્ટ ચિત્રો દોરતો, એટલે કે ગુફાના પથ્થર ઉપર ચિત્ર દોરતો, ત્યારબાદ પક્ષીઓ છે, હરણ છે, લાકડાના ભાલા કે એવા બધા હથિયારો બનાવતો, કેટલાક ચિત્રો પણ તો આપણને લગભગ 500 જેટલા ચિત્રો મળી આવ્યા છે અને તેને કુદરતી એટલે કે પ્રાકૃતિક રંગો વડે પણ એણે શું કરેલા છે, દોરેલા છે। તો આ હતા માનવ વસાહતના કેટલાક સ્થળો જે તમે નકશામાં જોઈ શકો છો અને તેના ઉપરથી તમે આ વિડીયો લેક્ચર તમને સરળતાથી સમજાઈ શકે છે। તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, આવા નવા વધારે વિડીયો લેક્ચર જોવા માટે અમારી ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો।